તમારે આકાશ તત્વથી પછી ભારે તત્વ નાખવાનું, ધીરે ધીરે શરીરને લોડ આપવાનો. તરત આપી દેશો તો બીમાર થશો. આકાશથી ભારે વાયુ તત્વ, વાયુ તત્વ એટલે જે પણ પાંદડાઓ તમને સમજાયા હમણાં બધા, અને અત્યારે તમને પીવા મળશે, આપણી પાસે આવી ગયો છે ગ્રીન જ્યુસ. એ પાંદડાઓનો જ્યુસ તમારે પીવાનો છે, એટલે ગ્રીન વાયુ તત્વ. વાયુ તત્વથી ભારે તત્વ કયું તત્વ? તો એ છે અગ્નિ તત્વ. અગ્નિ તત્વ એટલે જે પણ ફ્રૂટ્સ, ફળ, એ બધા અગ્નિ તત્વ કહેવાય. આપણે લોકો ફળને કાચા સમજીએ છીએ. ફળ કાચા કહેવાય, ફ્રૂટ કાચા કહેવાય. સૂર્ય નારાયણ ભગવાન એને શક્તિથી પકવે છે. કેરા, કેળી, કેરી, કેળા, તરબૂચ, આ બધું એક દિવસમાં તૈયાર થાય છે? ઘણો ટાઈમ થાય. સૂર્ય ભગવાન શક્તિથી પકવે છે. આપણા લોકોને તો મગજમાં એક જ છે કે પેલો ગેસ ચાલુ કર્યો અને પક્યું, એ પક્યું, બાકી બધું કાચું. મારા એક પ્રશ્નનો જવાબ દરેકે દરેકે મોટેથી આલવાનો છે. 84 લાખ યોની છે. કેટલી? જોશથી બોલજો બધા. હો, ગ્રીન જ્યુસ મળશે, ટેન્શન ના કરશો. આ 84 લાખ યોનીમાં ગેસનો ચૂલો લઈને ફરતી યોનિઓના નામ લખાવો. જોશથી ખરો, આપણા સિવાય કોઈ બહાદુર? હવે બીજા પ્રશ્નનો જવાબ બહુ મોટા અવાજે સાંભળવો છે મારે. આ 84 લાખ યોનીમાં હોસ્પિટલ કઈ કઈ યોનીઓની? ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? જેટલો તમે ખોરાકને રાંધીને ખાશો એટલા બરબાદ થશો, જેટલો ખોરાક શેકી તળી બાફીને ખાશો એટલા રોગના શિકાર બનશો. ક્યાંય નહીં રહો. આ મોટી મોટી હોસ્પિટલો છે એ બધી શહેરોમાં જ કેમ છે? બાકીની 83,99,999 યોનિઓ ક્યાં રહે છે? જંગલમાં. એક કઈ હોસ્પિટલ જંગલમાં છે? કેમ નથી? કારણ એ જે ત્યાં યોનિઓ રહે છે ને એમાં ભગવાને બુદ્ધિ નથી આપી, પણ સમજ આપણા કરતા હજારો ગણી વધારે આપી છે. એ દરેક યોનિઓને સમજ છે કે કુદરતે જે આપ્યું હોય એ ખવાય, એમને કુદરતે જે આપ્યું છે ખાય છે. વાઘ, સિંહ, ચિત્તો, આ બધા નોનવેજ માંસાહાર કરે છે, પણ કાચો એ લોકો પકવીને નથી ખાતા, એટલે બીમાર નથી પડતા. આપણે લોકો દોડડાયા થયા અને જંગલમાંથી ગાય, ભેંસ, કૂતરો, બિલાડો, હાથી, ઘોડો એ બધાને લાયા અને રોટલી ભાખરીના રવાડે ચડાયા રોટલો, એટલે એ લોકો માટે પેટ હોસ્પિટલ, પશુ દવાખાના બનાવવા પડ્યા. બાકી જંગલમાં સુખી હતા. વિચાર કરો, આપણા પાપે એ દુખી છે. રાંધેલા ખોરાકનું શરીર ઉપર કેટલું નુકસાન છે એની વાત કરું છું. હવે હું તમને એમ જ કહું કે ભાઈ કાચું જ ખાજો તો આમાંના 6 જણા હું જગદીશભાઈ બેઠા છીએ, બાકી કોઈ હોય? એટલે મનુષ્યને થોડું એના જલસા કરવા કે આનંદ કરવાનો સાંજે કરી લેવાનો, એટલે નવી ભોજન પ્રથામાં અમે તમને સાંજે છૂટ આપી છે કે જેથી તમે તમારી સમાજમાં પણ રહી શકો અને તમારી વ્યવસ્થા કરી શકો, રોગ મુક્ત રહી શકો. ધ્યાનથી સાંભળજો, જે લોકોને સિવિયર તકલીફો છે, હા, લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ છે, એ લોકોએ સાંજે પણ કાચું જ ખાવાનું છે. એ લોકોએ પકવેલું કંઈ પણ ખાવાનું નથી. જેટલું પકવશો એટલા બરબાદ થશો. અમારે ત્યાં ઘણા આવે, અમારે તો કે બહુ એટલું સરસ ખાવાનું બનાવે, એટલું મસ્ત બનાવે, એટલે સમજવાનું તમારી વહુ તમને જાયડસમાં મોકલવાના ધંધા કાવતરા કરી રહી છે. અમારી પાસે આવે છે, આવડી આવડી ફાઇલો લઈને આવે ને, બધા સુખી ઘરના જ છે, કારણ કે ભાન જ નથી. આખો દાડો બસ મહેરબાની કરીને સુધરી જજો. ખાવું બધાને ભાવે, પણ એમાં થોડો સંયમ જરૂરી છે. અગ્નિ તત્વ, અગ્નિ તત્વથી ભારે તત્વ જલ તત્વ. જલ તત્વ એટલે શાકભાજી અને કંદમૂળ, એ બધા જલ તત્વ કહેવાય. અને જલ તત્વથી ભારે તત્વ એ પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ એટલે જે પણ
અનાજ અને કઠોળ છે એ બધા પૃથ્વી તત્વો કહેવાય. જેટલા ઓછા ખાશો એટલો ફાયદો થાય. અનાજ અને કઠોળ જે મજૂરી કરે છે, જેમ કે ખેડૂત છે, મજૂર વર્ગ છે, કડિયા મિસ્ત્રી, એ લોકો ધારો કે 4 ભાખરી 5 ભાખરી 6 રોટલી ખાય તો ચાલે. તમે લોકો એવું કંઈ કામ કરતા નથી. આપણે લોકો મગજથી કામ કરીએ છીએ. આપણે અનાજ અને કઠોળ ઓછું ખાવાનું. તમારે જે ખાવું હોય શાકભાજી, ફ્રૂટ, વેજીટેબલ્સ ખાઈ શકો. આ રીતે આપણી પંચતત્વ આધારિત પ્રથા છે. બધાને ઉતરી મગજમાં કરી જુઓ. આમાં કંઈ મારે કહેવાથી ફાયદો નથી, કરી જુઓ, ફાયદે ફાયદા છે. હવે તમને થતું હશે કે આ બધું, એક બીજી વાત વચ્ચે કહી દઉં ખાસ, આપણને આપણી માએ ખોટા સંસ્કાર આપ્યા છે, બાપનો ઓછો વાંક હોય, અને બીજો એ જ સંસ્કાર આપણે આપણા છોકરાઓને માં આપી રહી છે. એ કયા? અલા તું ખાઈશ નહીં તો તારામ શક્તિ કઈ રીતે આવશે? ખાઈશ નહીં તો તારામ પગ કઈ રીતે ચાલશે? એમ કરી કરીને ખવડાય ખવડાય કર્યું છે, ખવડાય ખવડાય આવડા કર્યા. ખાવાથી જરા પણ શક્તિ ના આવે. તમે ખાવ ને એમાંથી જરા પણ શક્તિ ના આવે. ખાવાથી શરીરનું બંધારણ થાય, ખાવાથી શરીરનું પોષણ થાય. મગજમાં ઉતરે છે તમને? ભાઈ ફોન બંધ કરી દેજો, બિલકુલ કશું કઈ અટકતું નથી, મારું નથી અટકતું, તો ફોન જરાય અલાઉ નથી આપણામાં. ખાવાથી શરીરનું પોષણ થાય, બંધારણ થાય, શક્તિ જરા પણ ના આવે. તમને એક ઉદાહરણ આપું. કોઈ મજૂર હોય, 3-4 કલાક ખાડા ખોદે અને પછી એને ભૂખ લાગે, એની ભાષામાં તો પછી તમે મસ્ત પેલી પકવાનની 300-500 રૂપિયાની ડીશ આવે છે એ એને ખવડાવી દો. એટલે તમારી ભાષામાં એને શક્તિ આપીઓ, શક્તિ આપી દો તો પછી ચાલે ને? પછી એને કહો કે ભાઈ ખાધા પછી હવે 4 કલાક શક્તિ આપી, હવે 4 કલાક ખાડા ખોદશે. અત્યારે આ પહેલવાનો છે, આપણા ક્રિકેટરો છે, એ બધાને કહો ભાઈ શક્તિ લઈને જાઓ, બરોબર દબાઈને જાઓ, જઈ શકે, કુસ્તી કરી શકે પહેલવાનો. તમને બહુ આનંદ થશે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ હેઝ સ્ટાર્ટેડ અવર સિસ્ટમ. હમણાં દિવ્ય ભાસ્કરમાં આર્ટિકલ પણ આવી ગયો. એ લોકો સવારે નેટ પ્રેક્ટિસ કરી જ નતા શકતા, કારણ કે નાસ્તો હેવી કરીને જતા, એક ને બે ને બધું કરીને. પછી એ લોકોએ આ ટાઈપનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય, ડાયરેક્ટલી આપણું નથી, થોડું અલગ ટાઈપનું ઇન્ટરમિટન ફાસ્ટિંગ. અત્યારે એ લોકો હદ વગરની પ્રેક્ટિસ કરે છે, થાકતા નથી ને આખો દિવસે સરસ રહે છે. આ તો આપણે જરા આ લોકોને એક જ મેચ હાર્યા, બાકી આપણે વર્લ્ડ કપના કાયદેસર દાવાદાર છીએ ને આપણે રહેવાના જ. આપણે એવી મહાન દેશમાં જન્મ્યા છીએ એટલે આપણને કોઈ ડિફીટ કરી જ ના શકે. ખાવાથી શક્તિ ના મળે. તમે લોકો ખાલી તમારી જ વાત કરો, લગ્નમાં જાઓ છો અને 500 રૂપિયા ચાંદલો કરીને આટલો સુધી દબાઈને આવો છો, ઘેર આવીને સાડી બદલવા લાયક રહો છો, ભમ કરતા પડો છો સીધા બેડમાં. ખાવાથી શક્તિ ના આવે, ખાવાથી આળસ ચડે. ખાવાથી તમને આમ શું કહેવાય, શક્તિ હોય એ જતી રહે. શક્તિ ફક્ત ને ફક્ત નિંદ્રાથી આવે. સાઉન્ડ સ્લીપ, સારી રીતે સુઈ જાઉં ને તો આવે. અમારી પાસે એક આ બુક છે, અદ્ભુત બુક છે, વન ઓફ ધ બેસ્ટ બુક આઈ એવર રેડ ઇન માય લાઈફ, એક્સલન્ટ બુક. મારી પાસે બહુ વિશાળ સંખ્યામાં બુકો છે, લાખો રૂપિયાની છે, ફક્ત 80 રૂપિયાની બુક છે, પણ આના જેવી સરસ બુક મેં જોઈ નથી. ખાસ અમે બધી બુકો લાવ્યા છીએ અલગ અલગ જાત જાતની, આમ તો અમે 3-4 બુક લઈને જતા આવીએ છીએ, પણ આજે માણસો તો તમે બુક લઈ જવાનો આગ્રહ રાખજો. અમારી બુકોની એવી કંઈ કિંમત નથી. અત્યારે હું જે બોલી રહ્યો છું એ બધું અમારા ગુરુજીની બુક છે, બીબી ચૌહાણ સાહેબની. 12-20 હજાર રૂપિયા લઈએ ને તો એ લોકો આપે. આ ફક્ત 130 રૂપિયાની બુક છે. આ જીવની શક્તિ ફક્ત 80 રૂપિયાની બુક છે.
આ બુકનો મારો ખાસ આગ્રહ છે, તમે રાત્રે તમારા ફેમિલીમાં છોકરાઓને ખાસ 3-3 પત્તા રોજ વાંચજો. આની હિન્દી ઇંગ્લિશ બધી કોપી છે. દરેક તમારા મનમાં જે છે ને ખાવ ખાવ જે શબ્દ છે ને આખું નીકળી જશે ને, તમને ફાયદો થશે. બીજું, આપણે લોકો શું પેલો બપોરે ટિફિન ખોલીને બેઠો હોય ને ઢાંકણા બધા, તો એ પાછું ફોન કરે, હા જે હું બનાવીશ, અત્યારે બપોરનું તો પતા યાર. અને હા જે પાછા બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય ને એટલે પાછા, હા જે સવારે શું બનાવીશ, ગુજરાતી બસ આમાં જ બનાવીશ બનાવીશ માં જ, એમાં એમાં તમને કોક બનાવીને રોગ બનાવીને જતો રહે, એકાદો ખોવાઈ જાય. એટલે અમે છે ને એક સરસ બુક છે, આવી બે બુક છે મારી પાસે, આરોગ્યપ્રદ વાનગીઓ ચૂલા વિનાનું રસોડું, જેમાં તમારે કોઈ પણ પ્રકારનો એક પણ પ્રકારનો ચૂલો નહીં વાપરવાનો, કાચું રસોઈ એ છે, લઈ જઈ શકો. આ પણ મેં તો જિંદગીમાં ખોલીને જોઈ નથી, કારણ કે મને શોખ નથી. 120 રૂપિયાની છે, તમે લઈ જઈ શકો, કારણ કે તમારે ઘરમાં આ સિસ્ટમમાં લાવવા માટે જાત જાતનું બનાવવું પડશે. આપણે પણ અહીંયા માલવિકાબેન આવ્યા છે, એમણે બધી આખી અલગ અલગ તમને ડિસીઝ શીખવ બતાવવામાં આવશે કે કઈ કઈ છે, તો તમને ખબર પડે. આમાં દરેક વસ્તુ છે, બહુ ઇઝી છે, તમને સમજણ આપવામાં આવશે. હવે આપણે અહીંયા લીગલી હું 15 મિનિટ મોડો છું, પણ આપણો ગ્રીન જ્યુસ ગોઠવાઈ ગયો છે. અહીંયા બાથરૂમ છે, કોઈ પણ જગ્યાએ જાહેર જગ્યાએ જાઓ તો બાથરૂમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, કારણ કે બીજાને જવાનું હોય છે. ધીરે ધીરે બધા જજો, જેમને પછી સેશનમાં બેસો તો જેમને બાથરૂમ વધારે જવાનું હોય તો પેલી બાજુ બેસજો, કે જેથી બીજા ડિસ્ટર્બ ના થાય. આપણે 1.5 કલાક માટે આપણો બ્રેક છે, અને 1.5 કલાક પછી આપણે ફરીથી 2 કલાકનું સેશન રહેશે. ગ્રીન જ્યુસ પીજો, એકવાર બેવાર ત્રણવાર જે લેવો એ લેજો. એના પીધા પછી તમારે ગ્લાસ એમનેમ નાખી ના દેતા 2-3-5-25 ભેગા કરજો, જેથી કચરો વધારે ના થાય. પ્લાસ્ટિકનો કચરો આપણે બચાવવાની આપણી ફરજ છે ખાસ. બીજું, ગ્રીન જ્યુસ પીતા તમને ઓછામાં ઓછી 5 મિનિટ થવી જોઈએ. સીધો દેદે ના કરતા હો, પીતા શીખવું બહુ જરૂરી છે, અને એ તમે પીતા હોય એ લોકો પાસેથી જ શીખી શકો. આપણે ખાલી અંદરનું પ્રવાહી બદલવાનું છે, આપણે એ નથી પીવાનું જે એ લોકો પીવે છે, આપણે આ પીવાનું છે કે જે આપણા શરીર માટે સારું છે. એટલે પીજો, પણ ગ્રીન જ્યુસ પીજો અને ધીરે ધીરે પીજો. મને શાંતિથી 2.25 કલાક સાંભળ્યો એ બદલ આભાર. આશા રાખીએ તમને મજા આવતી હશે. બીજા 2 કલાક બહુ ઇમ્પોર્ટન્ટ છે, જવાની ઉતાવળ ના કરતા, તમારા વગર કંઈ અટકી નથી પડવાનું, આ યાદ રાખજો. અહીંયા આપણો ફરી સેમિનાર રહેશે, પછી આગળ વાત કરીશું. મને અત્યારે કોઈ પૂછવા ના આવતા આનું શું કરવાનું, કારણ કે હું 2.25 કલાક બોલીને થાક્યો છું, પછી પાછું મારે 2 કલાક બોલવાનું છે. તમારા દરેકના જવાબ હું અહીંયા સાંજે 7 વાગ્યા સુધી બેસીને આપીશ, ચિંતા ના કરતા. અત્યારે મારું લોહી ના પીતા, ગ્રીન જ્યુસ પીઓ બધા. અહીંયા મારી બુક્સ છે, ખારેક છે, અને અમુક વસ્તુઓ છે, જોઈતી હોય તો જરા લઈ લેજો. પડાપડી ના કરતા, બધાને મળશે, તમારા માટે જ લાવ્યા છીએ. થેન્ક યુ વેરી મચ.